હાવ યુ ઓલ વેલકમ બેક હોપ યુ ઓલ આર ફાઈન રાઇટ બચાલો તો ચાલએ આજે આપણે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબજેક્ટમાં કરવાના છીએ એટ ધ સર્કસ લેસનના ક્વેશ્ચન આન્સર એટ ધ સર્કસ લેસન આ અગાઉ આપણે લેસન એક્સપ્લેનેશન થઈ ગયું છે હાર્ડવર્ડ્સ થઈ ગયેલ છે રેકોગનાઇઝેશન ઓફ ઓલ ધ થિંગ્સ એટલે કે સર્કસમાં જે જે ચીજો જે જે એનિમલ્સ જે જે બર્ડ્સ જે કઈ ચીજોનો ઇસ્તેમાલ કરવામાં આવે છે ઓલરેડી આપણે એનાથી ગોથ્રુ થઈ ગયા છે રાઈટ બચ્ચા લોક તો ચલીએ આજે આપણે જે કરવાના છીએ એ કરવાના છીએ ક્વેશ્ચન આન્સર્સ ક્વેશ્ચન આન્સર ઓફ લેસન એટ ધ સર્કસ તો ચલીએ સ્ટાર્ટ કરતા પહેલા મિસ રિક્વેસ્ટ કરશે બધા બુક અને પેન્સિલ લઈ લે ચલીએ બધાએ બુક અને પેન્સિલ લીધી તો ચલીએ બચ્ચા લોક આપણે शुरू करिए हेडिंग लेसन लैसन नाम द सर्कस एट द सर्कस लखीए ए टी एट टी एच ई धीआईआर सी यू एस सर्कस एट द सर्कस लख्यु बच्चा लोग હવે તો આ સ્પેલિંગ યાદ થઈ જવી જોઈએ ઓલરેડી આપણું આ ફોર્થ લેક્ચર છે રાઈટ આ લેસન ઉપર આપણું આ તકરીબન ચોથો લેકચર છે તો બધાને હવે એટ ધ સર્કસની સ્પેલિંગ તો લર્ન થઈ જ જવી જોઈએ ઓકે તો લખ્યું એટી એટ ટી એચ ઇ ધ સી આઈ આર એસ સર્કસ એટ ધ સર્કસ

એટ ધ સર્કસ આજે આપણે ક્વેશ્ચન આન્સર કરવાના છીએ વોટ વી ડુ ક્વેશ્ચન આન્સર્સ એટલે કે સવાલ જવાબ તો ચાલએ એ પહેલા આપણે એકવાર શોર્ટલી રિવાઇઝ કરીએ કે આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં શું કર્યું હતું યાદ છે કોઈને વોટ વી હેડ લર્ન ઇન અવર લાસ્ટ લેક્ચર ચાલએ મિસ બતાવીએ આપણે કયા કયા હાર્ડ હાર્ડવર્ડ્સ કર્યા હતા સર્કસ વેરી ગુડ લાયન सरकार लायन देन क्लाउन क्लाउन એટલે જોકર યાદ છે ને بچા લોકો देन મંકી મંકી એટલે વાંદરો મંકી આફ્ટર ધેટ આ બજી ગયો હાર્ડ વર્ડ્સ તો યાદ છે કોઈને યુનિસાયકલ 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 એટલે કે યુનિક સાયકલ એકદમ અલગ સાયકલ છે ને અલગ હમ ચલીએ આપણે કેટલા હાર્ડવર્ડ્સ જોયા સરકસ લાયન ક્લાઉન મંકી યુનિસાઇકલ કેચ એન્ડ કયું હતું યાદ કરો ડ્રમ વેરી ગુડ ચલીએ આ આપણે લાસ્ટ લેક્ચરમાં હાર્ડવર્ડ્સ કરેલા યાદ છે અને મેં તમને બધાને કહ્યું હતું કે નેક્સ્ટ લેક્ચર માં આજ હાર્ડ વર્ડ્સ ના ક્વેશ્ચન આન્સર આવશે તો હાર્ડ વર્ડ્સ બધાએ લર્ન કરી લેવાના છે યાદ આવ્યું તો ચાલીએ હવે આપણે ક્વેશ્ચન આન્સર કરીએ ક્વેશ્ચન આન્સર ક્વેશ્ચન નંબર 1 આઈલ રિપીટ વન સેન્ટેન્સ વન વર્ડ 3 ટાઈમ્સ મે એક એક શબ્દ 3 ટાઈમ્સ બોલીશ ઇન બેટવીન યુ હેવ ટુ સ્ટાર્ટ તમારે મારી સાથે લખવાનું પણ છે અને બોલતું પણ જવાનું છે ઓકે તો ચલીએ ક્વેશ્ચન નંબર વન વન આપણે એટલે કે માર્જિંગમાં હાંસિયામાં લખશું માર્જિંગમાં લખશું નંબર વન લખીએ વેન ડબલ્યુ એચ ઇ વેન ડબલ્યુ એચ ઇ એન વેન ડબલ્યુ એચ ઇ એન વેન A R E R Y O U G O I N G going T O two T H E the C I R C U S circus Question mark. I'll repeat. W h e going t o to 2 the -e c i r c u s

તો ચાલીએ આપણે પહેલાં તો આન્સર જોયા પહેલા વિલ ડિસ્કસ આપણે એક ડિસ્કશન કરીએ કે આપણે સર્કસમાં ક્યારે જઈએ છીએ સવારે વહેલા જઈએ છીએ નો બપોરના કડક તડકામાં જઈએ છીએ નો દેન વેન વિલ ગો આપણે ક્યારે જઈએ છીએ સાંજે બટ વી કોલ ઇટ ઇવનિંગ સાંજને ઇંગ્લિશમાં શું કહેવાય ઇવનિંગ

तो अज पूछे कि वेन आर यू गोइंग टू द सर्कस ते सर्कस में क्या जवा चलो पहला तो रीट करे डब्ल्यू एचई एन वेन ए आरई आर यू जीओ आई एन जी गोईंग टी टू टी एचई ध सी आई आर सी यू एस सर्कस क्वेश्चन मक वेन आर यू गोइंग टू द सर्कस से एवरी वन वेन आर यू गोइंग टू द सर्कस तो चलिए आई गये अपने क्वेश्चन फिनिश हम आंसर नो ए करिए मार्जिंग में मा, एट्ले हाँसी में ए लखीए अने लखीए आंसर आईएम आ A M M G O I N G Going I N E -n, D -H -E, the, e V E N I N G E V E N I N G Evening I

I am going in the evening Chaliye question answer read kariye one time reading time ha? read with me when are you going to the circus when are you going to the circus the answer is I'm going in the evening I am going in the evening તમે સર્કસમાં ક્યારે જવાના છો અમે સર્કસ ના સાંજે જવાના છીએ તો ચાલિયે ક્વેશ્ચન વન એન્ડ આન્સર વન હેઝ બિન ડન હેવ યુ ડન બચ્ચા લોક તમે લખ્યું મારી સાથે તો ચાલ ક્વેશ્ચન નંબર ટુ ક્વેશ્ચન નંબર ટુ વેર ઇઝ ધ લાયન ડ્રોરિંગ W H E R E where इतले क्या where इतले क्या W H E R E where I S E T H E the T H E The L I O -N, lion l-i o-n Lion Lion R O A R I N G R O A R I N G Roaring. आर ओ ए आर आई एन जी रॉरिंग क्वेश्चन मार्क क्वेश्चन मार्क करिए बच्चा लोग क्वेश्चन मार्क इतले कि प्रश्न चिन्ह वेर इज द लायन रोरिंग डबल्यू एचई वेर आईएसईज The, T -H -E, the, L -I -O N lion R લાયન આરઓ એ આર આઈ G રોરિંગ રોરિંગ એટલે શું ખબર છે બચ્ચા લોક રોરિંગ એટલે લાયનની જે ગર્જના હોય ને જ્યાં સી ગર્જના કરે એને રોરિંગ કહેવાય શું કહેવાય રોરિંગ જ્યાં લાયન રોરિંગ કરે એટલે કે ગર્જે એને રોરિંગ કહેવાય શું કહેવાય રોરિંગ એટલે કે ગર્જના કરવી તમને ખબર છે ને લાયન ગર્જના કરે તો કેવી ખતરનાક સિચ્યુએશન થઈ જાય એને ગુસ્સો આવે તો એ રોરિંગ કરે રાઈટ યાદ આવ્યું એને ગુસ્સો આવે તો ભાઈ એ તો રોરિંગ કરે જોરથી ગરજ ના કરે અને પડોશી પડોશીના જે એનિમલ્સ હોય આજુબાજુના બધા એનિમલ્સ એ ડરી જાય યાદ આવ્યું હં એને રોરિંગ કહેવાય તમે કંઈ મૂવીમાં અથવા તો ઝૂમાં સાંભળ્યું હશે ને લાઇનની રોરિંગ રોરિંગ એટલે ગર્જના રોરિંગ એટલે શું થાય ગર્જના કરવી હવે તમને કોઈ પૂછે રોરિંગ તો એનો મતલબ ગર્જના કરવી અંડરસ્ટ તો ચાલએ રોરિંગ એટલે ગર્જના કરવી ઓકે તો ચાલિએ બચ્ચા લોક ક્વેશ્ચન માર્ક કર્યો વેર ઇઝ ધ લાયન રોરિંગ લાયન ક્યાં રોરિંગ કરે છે તો ચાલિએ પેલા તો એ જોઈએ એક શામાં છે એ ક્યાં ઊભો છે જુઓ તો કેચમાં વેરી ગુડ એને પિંજરાને ઇંગ્લિશમાં કેચ કહેવાય શું કહેવાય કેચ એટલે કે પિંજરું લાયન જે છે એ પિંજરામાં ગર્જના કરે છે લાયન જે છે એ પિંજરામાં ગર્જના કરે છે તો પિંજરાને ઇંગ્લિશમાં આપણે કેચ કહીએ છીએ શું કહીએ છીએ કેચ તો ચાલએ હવે આન્સર લખીએ આપણે આન્સરની પહેલાં તો એ લખીએ અને આપણે મા માઝિંગમાં એટલે કે હાસ્યામાં એ લખીએ પછી નીચે લખીએ નીચે ઇન ધ સેન્સ એની બાજુમાં સોરી આઉટ ઓફ ધ માર્જિંગ એટલે કે માર્જિંગની બાર હાસિયાની બાર લખીએ હી ઇઝ રોરિંગ એચ ઈ હી આઈ એસ ઇઝ રોરિંગ આર ઓ એ આર આઈ જી આર ઓ એ આર આઈ જી રોરિંગ आई एंड इन एच आई एस हीस केच सी ए जीई केच ही इज रोरिंग इन हीच ही इज रॉरिंग इन हीच तो चलिए क्वेश्चन एंड आंसर बने मेरी रीडिंग करनेडिंग टाइम डब्ल्यू एच ई आरई वेर आईएसईस एच ई ध एल आईओ एन लायन आरओ ए आर आई एन जी रॉरिंग क्वेश्चन मार्क वेर इज ध लायन रोरिंग लायन क्या गर्जना करे सो आंसर एच ई ही आई एसई से बधाए रीडिंग करने बच्चा लोग आरओ ए आर आई एन जी रॉरिंग आई एन ईन एच आई एस ही इज केच सी ए के सी ए जी ई केच फुल स्टॉप ही इज रॉरिंग इन केज ये तो भाई एना पिंजरा में गर्जना करे लख्यु बच्चा लो चलिए हवे आप मूव ऑन करिए क्वेश्चन नंबर थ्री क्वेश्चन नंबर थ्री

W H A T, what? I -S T -H -E the C L O W N Clown Clown D O I N G doing Question Mark

ચાલિ આઉટ ઓફ ધ હાસ્ય આઉટ ઓફ ધ માર્જિન આપણે લખશું ક્વેશ્ચન વોટ ઇઝ ધ ક્લાઉન ડુઈંગ ચલો ભાઈ ક્લાઉન એટલે શું બચ્ચા લોક જો વેરી ગુડ અને વોટ એટલે શું ડુઇંગ એટલે કરવું ક્લાઉન શું કરે છે તો ચલો શું કરે છે જોવો તો પિક્ચર વચ્ચે લોક હા સાયકલ પણ આ સાયકલને શું કહેવાય મેં હમણાં જ તમને કહ્યું હતું યાદ છે મેં તમને બધાને કહ્યું હતું કે જે આપણે હાર્ડવર્ડ્સ કરીએ છીએ એ જ હાર્ડવર્ડ્સ બધા ક્વેશ્ચન આન્સર્સમાં આવવાના છે યુ રિમેમ્બર મેં તમને કહ્યું હતું ને હા તો ચલીએ વોટ ઇઝ ધ ક્લાઉન ડુઈંગ તો ચલો ભાઈ ક્લાઉન તો ભાઈ યુનિસાયકલ ચલાવે છે તો ચલીએ ક્વેશ્ચન વન વન ટાઈમ અગેન વિલ રીડ ડબલ્યુ એચ ટી વોટ I S is T H E the C L A w, C L, o, w, N, sorry C L O W N clown D O I N G ઓ આર એન્જી ડુંગ ક્વેશ્ચન માર્ક તો ચાલ આપણે પિક્ચરમાં જોયું કે ભાઈ ક્લાઉન જે છે જોકર જે છે એ તો યુનિસાઈકલ ચલાવે છે રાઈટ તો હવે આને સેન્ટેન્સમાં કેમ લખશું સોચો હવે આપણે વાક્ય કેમ લખશું હવે આપણે લખશું હવે આપણે લખશું હવે આપણે લખશું આન્સર He is riding an unicycle H E he I -S R -I D I N G Riding H E he I S E R I D I -N -G Riding A -N -N U and I, CY, CLE, unicycle, HEE, -H -E -I -I riding, A and N, U and I C Y C L E ફૂલ સ્ટોપ હી ઇઝ રાઇડિંગ એન યુનિસ હી ઇઝ રાઇડિંગ એન યુનિ સાયકલ એ તો ભાઈ યુનિક સાયકલ એટલે કે જે અલગ સાયકલ છે ને એ ચલાવે છે તો જુઓ તો ભાઈ આ માં અલગ શું છે બચ્ચા લોક હા આમાં તો કાફી અલગ છે આમાં સિંગલ વ્હીલ છે એટલે કે એક જ વ્હીલ છે આમાં હેન્ડલ हैंडल नहीं आई टोल्ड यू बिफोर देट ना मैं तमने जारी यूनि साइकल न हार्डवर्क करती थी एट देट टाइम आई टोल्ड यू अबाउट दिस साइकल यू रिमेम्बर याद है मैं तम तरह कहूँ तू हम्म तो क्वेश्चन नंबर थ्री रीडिंग टाइम तो चलो हम रीड करे मेरी डबल्यू एच टी वोट आई एसईस टी एचई ध C -l -o -w -n, C-L-O-W-N, clown. D-O-I-N-G, doing. What is the clown doing? Question mark. What is the clown doing? Actually, answer. He is riding an unicycle. he -h -s -e -s R I D I N G R-I-D-I-N-G, riding. A-N-N. -n યુ યુનિસ યુએનઆઈ સી વાયસીએલ ઇ યુનિસાયકલ ફૂલ સ્ટોપ એટલે કે હુર્ણ વિરામ ચાલયે ક્વેશ્ચન થ્રી છે વોટ ઇઝ ધ ક્લાઉન ડુઇંગ જોકર શું કરે છે હી ઇઝ રાઇડિંગ એન યુનિસાયકલ ઈ તો બાય યુનિસાયકલ ચલાવે છે ક્વેશ્ચન નંબર ફોર વુ ઇઝ ધ ડ્રમ Who is -e -s -e Bitting T H E the -d -r U M drum Who is beating the drum Who? Itli

के ई वाय मंकी आईएसईज बीई ए टी आई एन जी बीटिंग टीएचई धीआरूएम ड्रम ध मंकी इज बीटिंग द ड्रम लख्यु बच्चा लोग तो चलिए वंस अगेन क्वेश्चन एंड आंसर स्टार्ट रीडिंग विथ मी

ડ્રમ ક્વેશ્ચન માર્ક વુ ઇઝ બીટીંગ ધ્રમ ચાલિયે આન્સર નો એ આપણે લખશું માર્જિંગમાં એટલે કે હાસિયા માં ધીએચ ટીએચઇ ધમઓ એન કે મંકી એમઓ એન के ई वाई मंकी आई एस इज बीई ए टी आई एन जी बीटिंग टी एच ई दी आर यूएम ड्रम द मंकी इज बीटिंग द ड्रम તમે જોયું હશે સર્કસમાં હોય છે ને ને અને જ્યારે નાના હતા ત્યારે આવું એક ટોય પણ આવતું હો આવું એક ટોય આવતું જેમાં જ્યાં એને ટચ કરો ને ત્યાં મંકી બીટિંગ શરૂ કરતો હા એ ટોય ખૂબ જ બહુ જ ચાલ્યું હતું એને તમે ટચ કરો ત્યાં મંકી ખતરનાક બીટિંગ કરવા માંડતો એટલે કે ઢોલ બજાવવા મંડતો અને ટોયના દોર પણ માર્કેટમાં બહુ ચાલ્યું હતું અને સર્કસમાં જે ડ્રમ બજાવવાનું કામ કરે છે એ મંકી કરે છે ઠીકે તો ચાલે બચાલો આજે આપણે આ ક્વેશ્ચન આન્સર કર્યા છે એ લોંગ ક્વેશ્ચન આન્સર છે એટલે કે વન વર્ડ ક્વેશ્ચન આન્સર નથી આખા વાક્યમાં લખવાના છે અગર ક્વેશ્ચનમાં પૂછ્યું હુ ઇઝ બિટિંગ ધ ડ્રમ મેં ખાલી મંકી લખી નાખ્યું ચાલશે વેર આર યુ ગોઈંગ ટુ ધ સર્કસ આઈ એમ ગોઈંગ ટુ ધ સર્કસ ઇન ઇવનિંગ મેં ખાલી ઇવનિંગ લખી નાખ્યું ચાલશે નહી તો તમારે ફૂલ સેન્ટેન્સીસ એટલે કે આખા વાક્યોમાં ક્વોશન આન્સર લખવાના રહેશે તો ચાલે આજે આપણે જે ક્વેશ્ચન આન્સર કર્યા છે એ બધાને ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને વન ટાઈમ તમારી ફેરબુકમાં સારી હેડ લખવાના છે અને આ બધા ક્વેશ્ચન આન્સર આપણા લેસનના અકોર્ડિંગ છે આપણું જે લેસન છે એટ ધ સર્કસ એને અકોર્ડિંગ જ છે આ અગાઉ આપણે એક લેસન કરેલા જે હતું ઇન ધ ક્લાસરૂમ રાઈટ એમાં ફક્ત ક્લાસરૂમ વિશેની વાત કરી હતી ટીચર બુક્સ ફેન્સ ડસ્ટર બ્લેક બોર્ડ વ્હાઈટ બોર્ડ યાદ આવ્યું અને આમાં આપણે શાના વિશે આટલી બધી ચર્ચા કરી ફક્ત સર્કસ વિશે વેરી ગુડ સો આ જે લેસન છે એ છે એટ ધ સર્કસ તો એમાં આપણે ફક્ત સર્કસમાં જે જે થિંગ્સ જે જે ચીજોનો ઇસ્માલ થાય છે જે જે એનિમલ્સનો ઇસ્માલ થાય છે એ બધા વિશે ખૂબ ચર્ચા કરી છે એટલે હવે આપણને આ લેસન એકદમ પૂરી રીતે ક્લિયર છે રાઈટ બચ્ચા લો તો હાર્ડ હાર્ડવર્ડ્સ તમે લર્ન કરશો તો જ તમે ઇઝીલી ક્વેશ્ચન આન્સર્સ કરી શકશો તો હવેથી આપણે પેલા શું કરશું પેલા આપણે હાર્ડ વર્ડ્સને એકદમ લર્ન કરી લેશું એટલે કે પાકા કરી લેશું તાકી આપણા જે લોંગ ક્વેશ્ચન આન્સર્સ છે એ ખોટા પડે નહીં આ અગાઉ આપણે જે લેસન કર્યા ઇન ધ ક્લાસરૂમ એમાં પણ લોંગ ક્વેશ્ચન આન્સર હતા હા બચ્ચા લોક યાદ છે ને હા લોંગ ઇન ધ સેન્સ વન વર્ડ નહોતા એક વાક્યમાં હતા એક શબ્દોના નહોતા એક શબ્દ એટલે વન વર્ડ અને એક વાક્ય એટલે ઇન એટલે કે વાક્યોમાં ઉત્તર લખો આ ડિફરન્સ હોય છે શોર્ટ આન્સર એન્ડ લોંગ આન્સર આન્સર્સમાં ઓકે બચાલો તો ચાલે આજે આપણે જેટલું કર્યું છે એ બધું આપણે ઘરે રિવાઇઝ કરશું આપણી ફેરબુકમાં સારા અક્ષરે લખશું અને ક્વેશ્ચન આન્સર લર્ન કરવાના છે કોશિશ કરવાની છે કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક થાય નહીં પેલો અક્ષર એટલે કે ફર્સ્ટ લેટર કેપિટલ હોવો જોઈએ અને બાકીના બધા સ્મોલ હોવા જોઈએ તો ચલિએ બચ્ચા લો થેન્ક યુ સો મચ ફોર યુ ટાઈમ એન્ડ તમે એક રિયલી ગુડ સ્ટુડન્ટ થઈ અને આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ ઇન્શાલ્લા નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત કરશું થેન્ક યુ સો મચ ગુડ બાય